કચ્છના મુંદ્રા પોર્ટ પરથી ડીઆરઆઈએ ઝડપેલા બે કન્ટેનરમાંથી 2999 કિલોગ્રામ ડ્રગ્સની કિંમત અધધ રૂપિયા 21,000 કરોડ પર પહોંચી છે. ત્યારે મુંદ્રા પોર્ટ પરથી પકડાયેલા 2999 કિલોગ્રામ હેરોઇનનો મામલો વર્લ્ડ લાર્જેસ્ટ હેરોઇન કેસ બનવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલો હેરોઇનનો જથ્થો ખૂબ ઉચ્ચ ક્વોલિટીનો છે, એટલે સાદી ભાષામાં અશુદ્ધ હેરોઇન છે, જેની આંતરરાષ્ટ્રીય બારમાં પ્રતિ કિલો લગભગ 7 કરોડ જેવી કિંમત આંકવામાં આવે છે, જેથી પકડાયેલા હેરોઇનની કુલ કિંમત અધધ 21,000 કરોડ પર પહોંચી શકે છે, જે દુનિયાભરના ઇતિહાસમાં અત્યાર સુધીમાં એક સાથે પકડાયેલા હેરોઇનનો સૌથી મોટો જથ્થો બની શકે છે. જો કે હજુ ડીઆરઆઈના સત્તાવાર સૂત્રો કિંમત અંગે કોઈ ફોડ પાડતા નથી. ઉલ્લેખનીય છે કે ડીઆરઆઈ એ મુંદ્રા અદાણી બંદરે આવેલા બે કન્ટેનરમાં તપાસ કરતા બંને કન્ટેનરમાં ટેલકમ પાવડરની યાર્ડમાં 20 કિલોની કેપેસિટી ધરાવતી જે વસ્તુઓ મળી હતી, જેની તપાસમાં 2999 કિલો હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો, જેની તપાસ હજુ યથાવત.